કેન્દ્રના નવા 3 કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી ખાતે ખેડૂતો 29 દિવસથી આંદોલન ચલાવી રહ્યા છે। તેના સમર્થનમાં કોંગ્રેસે આગળ આવી વિવિધ આંદોલન કાર્યક્રમોનું આયોજન સમગ્ર ગુજરાત રાજ્યમાં કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યુવા કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણ સહિતના અન્ય અગ્રણીઓ અને મહિલા કાર્યકરોએ કૃષિ બિલની હોળી કરતા વાતાવરણ ગરમાયું હતું। આ દરમિયાન કાર્યાલય બહાર તહેનાત પોલીસ કાફલા સાથે ઘર્ષણ સર્જાતા કોંગી અગ્રણીઓની અટકાયત કરી મામલો થારે પાડ્યો હતો। આજે સમગ્ર જિલ્લાની અંદર તમામ તાલુકા પેલેસ પર ખેડૂતો દ્વારા અને કોંગ્રેસ સમિતિને સાથે રાખીને જે સરકારે આજે 3 કાળા કાયદા જે ખેડૂતોના વિરુદ્ધમાં જે બનાવેલા છે તેની આજે આખા તાલુકે તાલુકે એની હોળી કરવાનો આજે કાર્યક્રમ તમામ ખેડૂતોએ અને કોંગ્રેસ સમિતિએ કરેલો છે। ત્યારે આજે ભરૂચ તાલુકા કોંગ્રેસ સમિતિ, જિલ્લા સમિતિ, યુવક કોંગ્રેસ તમામ લોકો સાથે રહીને જે આજે 28-29 દિવસથી જે પંજાબથી લઈને પંજાબ, હરિયાણા, રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, યુપી તમામ વિસ્તારના ખેડૂતો જે સરકારની સામે જે દિલ્હી બોર્ડર ઉપર લડી રહ્યા છે, જે આટલી બધી જે ઠંડીની અંદર એ લોકો લડી રહ્યા છે અને કેટલા ખેડૂતો ત્યાં મૃત્યુ પામેલા છે, રોજે રોજ ત્યાં ખેડૂતો મૃત્યુ પામે છે, ત્યારે આ સરકાર ગૂંગી અને બહેરી થઈ ગઈ છે અને આ ખેડૂતોનું જરાક પણ કોઈ સાંભળતું નથી કે નથી કોઈ એમની સાથે વાત કરવા માટે કોઈ તૈયાર। ત્યારે આજે ભરૂચ જિલ્લાની અંદર તમામ તાલુકાઓની અંદર આજે એક કાળો કાયદો જે બનાવેલો છે તેની આજે હોળી કરવાના છે અને હમણે જ કોંગ્રેસ સમિતિ પર તમામ આગેવાનો સાથે ભેગા મળી અને જેટલા પણ કાર્યક્રમો છે અગાઉ પણ જ્યાં સુધી આ કાયદો પાછો ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી તમામ જે કોઈ પણ એ સરકારની વિરુદ્ધમાં જે કાર્યક્રમો છે તે થવાના છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।